અંબાણી પ્રદૂષણ મુદ્દે થયેલી અરજીમાં હાઈકોર્ટમાં જીપીસીબીએ કર્યું છે સોગંદનામું. તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વડાઓને જીપીસીબીની તાકીદ સામે આવી છે. સાઉન્ડ લિમિટર વગરના લાઉડસ્પીકર અને ડીજે ટ્રક સામે કાર્યવાહીની તાકીદ કરાઈ છે. તમામ જિલ્લા કલેક્ટર્સ અને પોલીસ વડાઓને આ બાબતની તાકીદ કરાઈ છે. ગૃહ વિભાગ સાથેના સંકલનમાં એસઓપી પણ બનાવવામાં આવશે. સતત મોનિટરિંગ માટે પૂરતી માળખાકીય સુવિધા નહીં હોવાનો જીપીસીબીએ સ્વીકાર કર્યો છે. અલગ અલગ પ્રશાસનિક વિભાગો સાથેના સંકલનમાં પોતાના જાહેરનામાની અમલવારી માટે નિયમો બનાવવાની તૈયારી હોવાનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક. રોનક, શું વધુ અપડેટ? બિલકુલ, તે જાહેરમાં જે પ્રમાણે જે ડીજે અને જે ધ્વનિ પ્રદૂષણ થાય છે ને તેને જ લઈને જે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે, સમગ્ર મામલે સુનાવણી હાથ ધરા રહી છે. તે તમામની વચ્ચે જીપીસીબીએ હવે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે અને તમામ જે ગુજરાત રાજ્યના જિલ્લા મજિસ્ટ્રેટ અને જે પોલીસ અધિકારીઓ છે તેમને જીપીસીબી દ્વારા જે તાકીદ કરાઈ હોવાની પણ માહિતી આપવામાં આવી છે. મહત્વનું એ છે કે જે છેલ્લા 5 વર્ષની કામગીરી એટલે કે 3 ડિસેમ્બર 2019 થી 20 માર્ચ 2024 સુધીનો સમગ્ર અહેવાલ છે તે પણ મંગાવવામાં આવ્યો છે. અત્યાર સુધી આ પ્રકારની કેટલી ફરિયાદો મળી, તેની સામે શું શું કામગીરી કરવામાં આવી, તે તમામ જે અહેવાલ છે હવે વિગતવાર રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત સાઉન્ડ લિમિટ વગરના જે પણ ડીજે ટ્રક ચલાવવામાં આવે છે, ચાલી રહ્યા છે, તેની સામે શું અને કયા પ્રકારની કાર્યવાહી કરાઈ રહી છે, વેચાણ સામે કયા કયા પગલાં લેવામાં આવે છે, તો તેની સામે ઉત્પાદનમાં પણ કેવી ધ્યાન રાખવામાં આવે છે, એટલે કે શરૂઆતથી લઈને અંત સુધી કોર્પોરેશન અથવા તો પછી જીપીસીબી દ્વારા કયા કયા પ્રકારની કાર્યવાહીઓ કરવામાં આવે છે, તમામ એક વિગતવાર સોગંદનામું રજૂ કરવા માટે કહ્યું છે. અને આગામી તારીખ સુધી એ ગુજરાત હાઈકોર્ટમાં હવે સત્તાવાર રીતે સોંપવું પડશે કે આ તમામ જે ધ્વનિ પ્રદૂષણનો મામલો છે તેને લઈને તંત્ર દ્વારા કયા કયા પ્રકારની તકેદારીઓ રાખવામાં આવી રહી છે. ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ.